હેલો એવરીવન, આપણે હવે આપણે એક નવા યુનિટ ને સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે, જેના આપણે એક બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે નીટ રિલેટેડ, એની આપણે વાત કરવી છે. પર્યાવરણીય સમસ્યાઓ, એન્વાયરમેન્ટલ ઇશ્યુઝ. પર્યાવરણીય સમસ્યાઓની જે પ્રક્રિયાની આપણે વાત કરીએ, તો જે જે પ્રક્રિયાઓની આપણે આની અંદર ચર્ચા કરવાની છે, પર્યાવરણીય સમસ્યાઓ માટે જે જે ઘટનાઓ પ્રક્રિયાઓ રિસ્પોન્સિબલ છે, એના વિશે આપણે અહીંયા ચર્ચા કરવાની છે. આપણે જાણીએ છીએ કે છેલ્લા 100 વર્ષની અંદર છે ને, એ માનવ વસ્તીની અંદર અતિશય વધારો થયો છે. માનવ વસ્તીની અંદર અતિશય વધારો થવાની સાથે સાથે માનવો દ્વારા ઉપયોગમાં લેવાતી જે ખોરાક છે, પાણી છે, આ બધી વસ્તુઓ જે છે, રસ્તા, વાહનો, ઘણી બધા ડેવલપમેન્ટ થયા, ઘણી બધી વસ્તુઓનો યુઝેસ વધી ગયો. પરિણામ સ્વરૂપે મિત્રો, આપણે છે ને એ કંઈક પ્રકારના પ્રદૂષણોને જે છે ને જન્મ આપેલો છે, જેની અંદર આપણે મેઇન મુખ્ય કહીએ ને તો હવા, પાણી અને જમીનનું પ્રદૂષણ જે છે એની મુખ્ય છે. આ સિવાય પણ આપણે ઘણા બધા પ્રદૂષણ જે છે ઉત્પન્ન કરેલા છે. એક અત્યારની જે પરિસ્થિતિ છે, હાલ લગભગ એમ કહી શકાય કે 45-40 દિવસથી આખું વર્લ્ડ જે છે લગભગ આમ બંધ જેવું જ છે. હવે આ 40 દિવસમાં વર્લ્ડ બંધ છે એના કારણે તમે ન્યૂઝમાં જોતા હશો ને તો 200-200 કિલોમીટર દૂરથી જે છે એ પંજાબમાંથી હિમાલય દેખાવા મળ્યો છે. દિલ્હીની જે હવા છે પ્યોર થઈ ગઈ છે, ગંગાનું પાણી જે છે એકદમ ચોખ્ખું થઈ ગયું છે, ઓઝોનનું ગર્ત એન્ટાર્કટિકા પર જે છે એ અત્યારે એમ કહી શકાય કે લગભગ હિલિંગ થવા મળ્યું છે, સાજું થવા મળ્યું છે, બરફ પીગળતો બંધ થઈ ગયો છે, વરસાદી ચક્ર જે છે આપણું જલચક્ર એ નિયમિત થવા માંડ્યું છે, અને આ વખતે ભારતમાં ચોમાસું સારું રહેવા માટેની જે છે એ પણ આગાહી આવી ગઈ છે. કેમ આવું થયું છે વિચારો મિત્રો? એક જ કારણ છે કે પ્રદૂષણ સાવ ઘટી ગયું છે. છેલ્લા 35 વર્ષના આમ તો એમ કહી શકાય, છેલ્લા 35 વર્ષના તળિયે અત્યારે પ્રદૂષણ છે. મતલબ છેલ્લા 35 વર્ષમાં આટલું નીચું પ્રદૂષણ પૃથ્વી ઉપર ક્યારેય હતું જ નહીં. તો આપણે સમજી શકીએ કે કેટલું જે છે એ પ્રદૂષણના કારણે આપણે વર્લ્ડને ડેમેજ કરેલું છે. તો આપણે આ બધી ચર્ચાઓમાં કરવી છે. આપણે સ્ટાર્ટ કરીએ. પ્રદૂષણની વ્યાખ્યા તમારી સ્ક્રીન પર છે. પ્રદૂષણ હવા, ભૂમિ, પાણી કે જમીનની ભૌતિક, રાસાયણિક કે જૈવિક લાક્ષણિકતાઓમાં થતો કોઈ પણ અનિચ્છનીય ફેરફાર છે. એટલે કે આપણે ચોખ્ખું પાણી હશે પણ એમાં કોઈ અનિચ્છનીય ફેરફાર થાય, કોઈ બિન જરૂરી દ્રવ્યો ભળી જાય તો હવે પાણી પ્રદૂષિત કહેવાય. હવા ચોખ્ખી હોવી જોઈએ જે આપણે શ્વાસમાં લઈ શકીએ, પણ વાહનોના ધુવાડા વળી જાય તો હવે એ હવામાં શ્વાસમાં લેવા માટે નુકસાનકારક છે, પ્રદૂષણ કહેવાય. આવી રીતે મિત્રો, કોઈ બી ભૌતિક છે, રાસાયણિક છે, જૈવિક લાક્ષણિકતાઓમાં જો આપણે ફેરફારો કરશું ને તો આપણને જે ફાઇનલી અનિચ્છનીય ફેરફાર જોવા મળે એને જ આપણે લોકો પ્રદૂષણ નામ આપીએ છીએ. અને પ્રદૂષણ કરવા માટે જે ઘટકો જવાબદાર છે એને પ્રદૂષકો કહેવાશે. ખાસ યાદ રાખશો આપણે પર્યાવરણની, પર્યાવરણ પ્રત્યે આપણી ગવર્મેન્ટ જે, આપણા વર્લ્ડની આખી ગવર્મેન્ટ જે પહેલેથી ખૂબ જ એમ કહી શકાય કે એક્ટિવ છે પહેલેથી. અને એ માટે જ એમણે જે છે અત્યારે એક 1986ની અંદર એક પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ જે છે, એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ, બહાર પાડેલો છે, જેમાં હવા, પાણી અને જમીનનો સમાવેશ કરવામાં આવેલો છે. એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ અંતર્ગત કોઈ પણ વ્યક્તિ અથવા તો કોઈ પણ ઇન્ડસ્ટ્રી કે કોઈ પણ એકમ જો ગવર્મેન્ટની ગાઈડલાઈનને ધ્યાનમાં ન લેતા પર્યાવરણને નુકસાન પહોંચાડશે તો એને દંડ અને સજા બંનેની જોગવાઈ કરવામાં આવેલી છે. તો પ્રદૂષણની આ વ્યાખ્યા વિશે આપણે વધારે ડિટેલમાં આગળ જશે ચર્ચા કરવાની છે. ડિટેલમાં કે શું શું પ્રદૂષણની સાથે સંકળાયેલું છે. ફર્સ્ટ પોઈન્ટ છે આપણો હવાનું પ્રદૂષણ. હવાનું પ્રદૂષણની તમારી સાથે વાત કરવી છે. હવા પ્રદૂષણ એટલે એવું કહી શકાય આપણે કે આપણે જાણીએ છીએ કે આપણા સ્વાસ્થ્ય સંબંધી તમામ જરૂરિયાતો હવા ઉપર આધારિત છે. હવા પ્રદૂષકો તમામ સજીવના જે હોય ને એના જીવનને નુકસાન પહોંચાડી શકે એટલા સક્ષમ છે. પાકની વૃદ્ધિ ને ઉપજ જે છે એને ઘટાડી દેતા હોય છે. ખાસ કરીને વનસ્પતિનું અકાળે મૃત્યુ થતું આપણને જોવા મળે છે. મનુષ્ય હોય કે પ્રાણી હોય એના સ્વાસ્થ્ય સંબંધિત જે છે એ પ્રોબ્લેમ્સ ક્રિએટ કરે છે. કારણ કે ગંદી હવા જ્યારે ફેફસામાં લેવામાં આવે તો એના કારણે નુકસાન થાય છે. પ્રદૂષણોની સાંદ્રતા, પ્રદૂષકોની સાંદ્રતા છે એની હાનિકારક અસરો છે અને એના વિસ્તરવાનો જે સમયગાળો છે વગેરે સજીવ પર આધારિત હોતું હોય છે. જનરલ બેઝ ઉપર આપણે જોઈએ તો
અને આ પ્રકારના જે છે ને એ પ્રદૂષકો શું કરે છે મુખ્યત્વે તો કે નાઇટ્રોજન છે ઓક્સિજન છે એ બધાની સાથે ભળીને વધારે પડતું જે છે પ્રદૂષણ ફેલાવે છે. હવે તમે થર્મલ પાવર પ્લાન્ટ્સ ની અંદર જોવા જાવ ને મિત્રો તો થર્મલ પાવર પ્લાન્ટ્સ ની અંદર તમને જે છે ધૂમ્ર સ્તંભ અને ધાતુ ગાળવાના કારખાનાઓ જે છે એની અંદર ચીમનીઓ જોવા મળે. હવે આ જે ચીમનીઓ છે એની બધું જે છે ને એમાંથી એમ કહી શકાય કે મેઇન તો જે છે ને એ નાના નાના કણ સ્વરૂપે જે છે એ પ્રદૂષકો બહાર આવતા હોય છે. આ પ્રદૂષકો શું કરે છે તો કે નાઇટ્રોજન છે ઓક્સિજન આપણા નોર્મલ જે વાતાવરણના વાયુઓ છે એની સાથે ભળી અને આખી હવાને પ્રદૂષિત કરે છે. હવે એ પ્રદૂષિત થાય ને એ પહેલા આપણે એને કમ્પલસરી જે છે એ બહાર કાઢી લેવા જરૂરી છે. અધરવાઇઝ એ વાતાવરણને ખૂબ જ નુકસાન ફેલાવશે. જેમ ઔદ્યોગિકરણ વધતું ગયું એમ પ્રદૂષણનું પ્રમાણ પણ વધતું ગયું છે. તો આપણે એના માટે અહીંયા કેટલાક આપણા જે છે એ મેથડ્સ નો આપણે યુઝ કરીએ છીએ. ખાસ અહીંયા તમને કીધું છે સ્થિર વિદ્યુત અવક્ષેપ એટલે કે ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર્સ શું કરવામાં આવે છે જોઈએ. જો થર્મલ પાવર પ્લાન્ટ જે હોય ને એના લગભગ 99% કણોને આપણે વાયુમાંથી આ પદ્ધતિ દ્વારા દૂર કરી શકીએ છીએ. એક ઇલેક્ટ્રોન જો છે ને તાર હશે, આ તાર જે છે ને એ હાઈ વોલ્ટેજ વીજ ક્ષેત્ર જે છે જેને કોરોના નામ તો અત્યારે વાયરસ નામ છે પણ એકચ્યુઅલી વીજ ક્ષેત્ર કોરોના એકચ્યુઅલી નામ જે છે ને મિત્રો તમે સૂર્ય જે છે એની આસપાસ ચમકતું જે લેયર જોવા મળે ને આપણને એને કોરોના કહે બરોબર છે. હાઈ વોલ્ટેજ વીજ ક્ષેત્ર જે છે કોરોના એ ઇલેક્ટ્રોન મુક્ત કરશે. હવે આ ઇલેક્ટ્રોન્સ જે છે ને એ શું કરશે તો કે ધૂળ જે વાતાવરણના રજકણો જે છે એની સાથે ચોંટી જશે, પ્રદૂષકો સાથે ચોંટી જશે. આવું કરવાથી જે ધૂળ સાથે ચોંટી ગયેલા ઋણ વીજભારિત કણો જે છે એને હવે કોઈ બી રીતે ધન વીજભારિત પ્લેટ દ્વારા આકર્ષિત કરી લેવામાં આવે. હવે તમે ધન વીજભારિત પ્લેટ દ્વારા એને આકર્ષિત કરી લ્યો એટલે એ ત્યાં ચોંટી જશે, અથવા તો સંચાયક પટ્ટી પાસે એનો વેગ ધીમો પાડી અને રજકણો જે છે એને નીચે પાડીને ખેંચી લેવામાં આવે. સંચાયક પટ્ટીઓમાં જનરલી બનતું એવું હોય કે ધન વીજભારિત હોય એટલે પોતાની તરફ ધન વીજભારિત પ્લેટ જે છે ને એને આકર્ષિત કરી લેશે. આકર્ષિત કરી લેવાના કારણે એ શું થશે તો કે ત્યાં જોડાઈ જશે. એ સિવાય સ્ક્રબર્સ જે છે એમાં SO2 જેવા વાયુનો ઉપયોગ કરવામાં આવે છે અને જે માર્જક જે હોય એમાં નિકાલ પામતા દ્રવ્યો પાણી કે ચૂનાના ફુવારામાંથી જે છે એ દૂર ટૂંકમાં પસાર કરવામાં આવે છે. આના કારણે ત્યાં બધું જે છે એ રજકણો એની સાથે નીચે બેસી જશે અને માત્ર શુદ્ધ હવા જે છે એ બહાર જશે. સ્ક્રીન પર સમજવાનો પ્રયત્ન કરીએ એટલે વધારે આપણને ક્લિયર ખ્યાલ આવશે કે આ પ્રક્રિયાની અંદર શું થાય છે. હવે તમે તમારી સ્ક્રીન પર તમે જોશો ખાસ તો અહીંયા તમે જુઓ કે કીધું છે કે અશુદ્ધ હવા જે છે ને એ અહીંથી પસાર કરવામાં આવે છે. મતલબ અહીંથી અશુદ્ધ હવા જે છે એ અંદર જશે. આપણે સ્ક્રબર્સ ની વાત કરીએ છીએ જેને માર્જક કીધું છે અને જેમાં એમ કહેવામાં આવેલું છે કે આપણે SO2 નો યુઝ કરશું કે ગમે તે બરોબર. ઓકે ચલો જો અહીંયા શું થાય છે મિત્રો આ અશુદ્ધ હવા અહીંથી અંદર આવે છે બરોબર છે. હવે જેવી આ હવા જે છે એ ઉપર ચડવાનો પ્રયત્ન કરશે, અહીંથી આ ઉપર ચડવાનો પ્રયત્ન કરે છે હવા, તો અહીંથી તમે શું કરો છો પાણી અથવા તો ચૂનાના જે દ્રાવણ હોય એનો ફુવારો અહીંથી તમે એડ કરો છો. આવું કરવાથી શું થશે કે જો મિત્રો પાણી અથવા તો ચૂનાનો જે ફુવારો છે એ ફુવારો અહીંથી નીચે આવવાનો આ રીતે પ્રયત્ન કરશે બરોબર છે. મતલબ અહીંથી આમ જે નીચે આવશે તો એ ફુવારો શું કરશે કે જે હવા છે હવાની સાથે તો પાણી ભળવાનું નથી પણ હવાની અંદર રહેલા જેટલા રજકણો છે એ બધાની અહીંયા નીચે લઈ આવશે. એટલે અહીંયા જો લખેલું છે કણમય પદાર્થો, આ પદાર્થો નીચે અહીંયા આવવા મળશે બરોબર છે. આ બધી જગ્યા ઉપર ભેગું થવા મળશે અને શુદ્ધ હવા આપણી જે છે ને એ અહીંથી બહાર નીકળશે. તો જો આપણે અહીંયા શું કરેલું છે કે ખૂબ જ બહુ સારી રીતે જે છે એ આપણે હવાને શુદ્ધ કરી દીધી. મતલબ આખું જે યુનિટ ચાલતું હતું જ્યાંથી ત્યાંથી હવા શુદ્ધ થઈને હવે બહાર આવી જશે અને આપણને એનો સૌથી મોટો બેનિફિટ મળશે. સેકન્ડ તમે ફિગર જોશો તો મિત્રો આ બીજી વાત કરી છે અહીંયા તમને. આ જુઓ હવે તમે કીધું છે અશુદ્ધ હવાને તમે દાખલ કરો છો, તમે હવે વાત કરો છો સ્થિર વિદ્યુત અવક્ષેપક જેને નામ આપીએ છીએ આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર્સ. અચ્છા અશુદ્ધ હવાના કણો જે છે અહીંથી તમે જોશો તો પસાર થઈ રહ્યા છે. અશુદ્ધ હવાના કણો જે છે અહીંથી પસાર થાય છે, આ કણો જે છે. હવે તમે જોશો કે તમે મેં વાત કરી એમ કે તમે એને જયારે વીજ ક્ષેત્રમાંથી પસાર કરો છો કોરોનાની અંદરથી તો આપણા કણો જે છે એની ફરતે તમે જો આવી રીતે લેયર થઈ ગઈ છે, દેખાય છે તમને આ લેયર્સ થઈ ગયા છે. ઓકે તો આ લેયર્સ થઈ ગયા છે મિત્રો કઈ નથી પણ એની આસપાસ ઇલેક્ટ્રોન જોડાઈ જવાના કારણે હવે એ ઋણ વીજભારિત
જે છે એ બની ગયા છે. રૂઢ વીજવારી તારો જે અહીંયા મૂકેલા છે, આજે તમે તૃણ વીજવારી તાર તમને દેખાય છે, બધા તાર છે, બરોબર છે, એને પાસે લેયર છે, એટલે તાર છે. હવે આ કણો જે અહીંયા આવે છે ને, આ કણોના ઇલેક્ટ્રોન્સ ના લેયર વાળા આ કણો શું કરશે, તો કે હવે ઋણ વીજભારિત થઈ ગયેલા કણો છે. હવે આ ઋણ વીજભારિત થઈ ગયેલા કણો જેવા અહીંથી પસાર થવાનો પ્રયત્ન કરશે, એ અહીંયા જે છે બેસી જશે પ્લેટ ઉપર, બરોબર છે, એ પ્લેટ ઉપર બેસી જશે. એટલે રજકણો બધા અહીંયા જ રોકાઈ જશે અને બહારની તરફ આપણને જે છે એ આપણી ચોખ્ખી હવા મળી જશે. તો આ ઘટના આખી જે છે ખાસ આપણે સમજી રાખીએ તો આપણને વધારે ખ્યાલ આવે કે કઈ રીતે આખી પ્રક્રિયા હવાના શુદ્ધિકરણની અંદર થતી હોય છે, બરોબર છે. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઇફસ્ટાઇલ સાથે સંલગ્ન થઈ રહી છે, અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ, ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. ઓકે, તો હવે આપણે મિત્રો છે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, સીપીસીબી જેને કહેવામાં આવે છે. સીપીસીબી એ પ્રદૂષકો કોને કીધા છે? આ પ્રશ્ન આ વખતેની બોર્ડની એક્ઝામમાં આપણને પૂછવામાં આવ્યો હતો, તમને લોકોને ખ્યાલ હશે. સીપીસીબી સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે એવી વ્યાખ્યા આપી છે કે 2.5 માઇક્રોમીટર કરતા ઓછો વ્યાસ ધરાવતા પીએમ, પીએમ નો મતલબ થાય છે પર્ટિક્યુલેટ્સ મેટર, 2.5 માઇક્રોમીટર કરતા ઓછો વ્યાસ ધરાવતા પાર્ટિક્યુલેટ મેટર્સ છે ને, એ જ્યારે આપણા શ્વાસની અંદર જાય છે ત્યારે શ્વાસની અંદર જવાની કારણે આપણને કેટલું નુકસાન કરે છે, ફેફસા સંબંધિત રોગો પ્રેરે છે, શ્વસન નળીના રોગો પ્રેરે છે, માટે એને જે છે ને એ પીએમ 2.5 એવું નામ આપવામાં આવેલું છે. પ્રદૂષકો તરીકે એને આપણે ઓળખીએ છીએ, હવાના પ્રદૂષકો. N95 માસ્ક હવે લગભગ બધાએ સાંભળેલું હશે, અત્યારે તમે સાંભળ્યું છે ને, કોરોનાના ઇન્ફેક્શન રિલેટેડ આ વાત બહુ સાંભળી છે. મિત્રો પોલ્યુશન કંટ્રોલ માટે જે છે એ કયા પ્રકારના માસ્ક પહેરવાને એની એક ગાઈડલાઈન સીપીસીબી દ્વારા જાહેર કરવામાં આવી છે, એમાં N95 માસ્કનો સમાવેશ થાય છે કે જે આ પ્રકારના પ્રદૂષકોને રોકે છે. આ પ્રકારના પ્રદૂષકો તમારા સામાન્ય રૂમાલ દ્વારા કે એના દ્વારા રોકી શકાતા નથી, કારણ કે આપણા રૂમાલ જે આપણું કાપડ છે એ કાપડની અંદર જે વચ્ચે ચોરસની જગ્યા વધવાની છે દોરાઓની વચ્ચે એ 2.5 માઇક્રોમીટર કરતા વધારે હશે, એટલે ઇઝીલી આ પ્રદૂષકો જે છે ને એ આપણા શ્વાસની અંદર પ્રવેશી શકે. માટે એ ગાઈડલાઈન પ્રમાણે કયા માસ્ક યુઝ કરવા એ કહેવામાં આવેલું છે. ફેફસા માટે હાનિકારક છે, નુકસાનકારક છે, અને એનો મુખ્ય સ્ત્રોત જે છે ને વાહનોનો ધુવાડો છે. ભારત દેશની અંદર દર વર્ષે ભારતના રોડ ઉપર નવા લાખો વાહનો ઉમેરાય છે, જેની સામે જૂના વાહનોનો એટલો બધો નિકાલ થતો નથી. એની પાછળ રિસ્પોન્સિબલ છે કે આજના સમયમાં લોકો જે છે ધીરે ધીરે વધારે થોડાક સમૃદ્ધ થતા જાય છે, પરિણામ સ્વરૂપે લોકો જે છે એ વાહનોનો ઉપયોગ વધારતા ગયા છે. પહેલાના સંદર્ભે અત્યારના લોકો પાસે પ્રાઇવેટ વાહનોનું જે છે પ્રમાણ વધી ગયું છે, એના કારણે હવે સીસા મુક્ત પેટ્રોલ અને ડીઝલના ઉપયોગની વાત કરવી છે. જો મિત્રો સીસા યુક્ત પેટ્રોલ અને ડીઝલનો જે છે એ યુઝ કેમ કરવો જરૂરી છે એનું એક રીઝન તમને આગળ સમજાવું એટલે તમને ખ્યાલ આવે કે સીસુ જો પેટ્રોલ અને ડીઝલના એક ભાગ રૂપે ઉમેરવામાં આવે જેથી પેટ્રોલ વેચવા વાળા વ્યક્તિઓ જે હોય એ થોડો વધારે નફો કમાઈ શકે. હવે એની અંદર સીસુ યુઝ કરે તો શું થાય, એ ઉદ્દીપકોને નિષ્ક્રિય કરશે. કયા ઉદ્દીપકો? તો કે ઝેરી વાયુના ઉત્સર્જનને ઘટાડવા માટે ઉદ્દીપકો જે છે અહીંયા જો લખેલું છે ઉદ્દીપકો તરીકે પ્લેટિનમ, પેલેડિયમ અને રોડિયમ નો જે છે ઉપયોગ કરવામાં આવે છે. આમ તો એ કોસ્ટલી છે પણ એકચ્યુઅલી જયારે વાહનોના ધુવાડા કે એ બધા એક્ઝોસ્ટ થતા હોય ને અથવા તો કોઈ જગ્યાએથી ત્યારે આ શું કરે છે આ પ્રદૂષકોને પોતાની તરફ પ્લેટિનમ છે, પેલેડિયમ છે, રોડિયમ છે આ બધા શું કરશે કે પોતાની તરફ જે છે એને ખેંચી લેશે, બરોબર છે. આ બધી કિંમતી ધાતુનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે ઝેરી વાયુનું ઉત્સર્જન ઘટાડવા માટે જયારે તમે આ યુઝ કરો છો તો નિકાલ પામતા દ્રવ્યો જયારે ઉદ્દીપકોમાંથી પસાર થાય ને ત્યારે એ ખૂબ જ જે છે ટૂંકમાં એની સાથે જોડાઈ જશે, પ્યોર થઈ જશે, બરોબર છે, હવા પ્યોર થઈ જશે.
પણ જો પેટ્રોલ સીસાયુક્ત હશે તો પ્લેટિનમ પેલેડિયમ કે રોડિયમના બનેલા જે ઉદ્દીપકો છે એ નુકસાન થઈ જશે, એ ડેમેજ થશે, કામ કરતા બંધ થઈ જશે. જો એકચ્યુઅલી તમે જોશો ને તો જે હાઇડ્રોકાર્બન્સ હોય ને એ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતરિત થઈ જતા હોય છે. મતલબ હું વાત કરી રહ્યો છું કે આ ઉદ્દીપકો કેવી રીતે કાર્ય કરે છે એની હું વાત કરી રહ્યો છું કે હાઇડ્રોકાર્બન્સની જે અશુદ્ધિઓ છે ને એ જયારે ઉદ્દીપકમાંથી પસાર થશે ને તો એ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં ફેરવાઈ જશે, કાર્બન મોનોક્સાઇડ જશે. જો મિત્રો કાર્બન મોનોક્સાઇડ ખૂબ જ નુકસાન કરે છે, કાર્બન મોનોક્સાઇડ જે છે ને એને સાયલન્ટ કિલર પણ કહેવાય, કારણ કે આપણા શરીરના હિમોગ્લોબિન સાથે જોડાઈ અને કાયમી ધોરણે હિમોગ્લોબિનને નિષ્ક્રિય કરે છે એટલા માટે. પણ હવે જયારે ઉદ્દીપક ઉપરથી પસાર થશે તો એ CO2માં ફેરવાઈ જશે. CO2 પાછો માનવ માટે નુકસાનકારક નથી. અને નાઇટ્રિક ઓક્સાઇડ માટે પણ સેમ એવું છે કે નાઇટ્રિક ઓક્સાઇડ ને એ છે નાઇટ્રોજન ગેસની અંદર રૂપાંતરિત કરી દેશે જે નુકસાનકારક નથી. તો આ રીતે રૂપાંતરણ કરીને જે છે હવા શુદ્ધિકરણની પ્રક્રિયા જે છે એ કરવામાં આવે છે. આ માટે જ આપણે ખાસ એવું કહેવાય છે કે ભાઈ ઉદ્દીપક પરિવર્તનોથી સજ્જ જેટલા મોટર વાહનો જે હોય ને એમાં સીસા રહિત પેટ્રોલનો ઉપયોગ કરવો જોઈએ. જો નહીં કરીએ તો આ ઉદ્દીપકોનું કાર્ય જે છે અટવાઈ જશે, ઉદ્દીપકો નિષ્ક્રિય થશે, એનું કાર્ય જે છે એ ખોરવાઈ જશે. તો આટલી વાત આપણે અહીંયા જોઈશે કમ્પ્લીટ કરી છે. ઓકે, તો તમારી પાસે નેક્સ્ટ વાત છે હવે ધ્વનિ પ્રદૂષણ. ધ્વનિ પ્રદૂષણ એકચ્યુઅલી મિત્રો પહેલા જે છે ને એ ધ્વનિ પ્રદૂષણને પ્રદૂષણ ગણવામાં આવતું નહોતું. પહેલા ખાલી એક ધ એર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ 1988 બહાર પાડવામાં આવેલો હતો, બરોબર છે. ત્યાર પછી આપણે શું કરી દીધું કે એમાં કેટલાક ચેન્જીસ કરી દીધા અને ચેન્જીસ કરીને આપણે લોકોએ હવે શું કરી દીધું છે કે 1987માં સુધારો કરીને ધ્વનિને પણ હવે પ્રદૂષણ તરીકે જાહેર કરી દીધું છે. ધ્વનિ જે છે મતલબ અવાજ એક લેવલ સુધી જ હોવો જોઈએ, જયારે એનથી વધી જાય ને ત્યારે એને હવે પ્રદૂષણ કહેવામાં આવશે. પ્રદૂષણ એટલા માટે કહેવામાં આવે કારણ કે અવાજના કારણે માણસ પર જે છે એ ઘણી બધી અસર થતી હોય છે, ઘણા બધા જે છે એના નુકસાન છે. હું અહીંયા તમારી સાથે ચર્ચા કરીશ કે શું થાય. પહેલા આપણે મેઇન વસ્તુ કરી લઈએ, વ્યાખ્યા શું આપી શકીએ આપણે. ઘોંઘાટની મારે વ્યાખ્યા આપીએ તો હું શું આપી શકું તો કે અણગમતો ઊંચી તીવ્રતાનો અવાજ. તમારી બાજુમાં ઘરની બાજુમાં કોઈ જોરથી જે છે મ્યુઝિક વગાડતું હોય તો એ એક લેવલ સુધી આપણને ગમશે, જ્યારે વધશે તો આપણે એમ કહી શકીએ કે હવે નુકસાનકારક છે. કાનના પડદા માટે જે છે એ નુકસાનકારક છે અને ડેમેજ કરે છે. ડેસિબલની અંદર જે છે ને ધ્વનિની તીવ્રતા માપવામાં આવે છે અને માનવના સમજવા માટે જે છે ને એ એમ કહી શકાય કે 70-60 ડેસિબલ જે છે એ સારું કહી શકાય. 60-70 કે 80-90 પ્લસ જો જાય તો ડેમેજેબલ છે, કાનના પડદાને ડેમેજ કરી શકે છે. કોઈ વ્યક્તિ તમે જેટ વિમાનની જો વાત કરો તો 150 કરતા પણ વધારે ડેસિબલ ધરાવતો અવાજ ઉત્પન્ન કરે છે. સામાન્ય વિમાન જે છે એ 100 ડેસિબલ અરાઉન્ડ જે છે ઉત્પન્ન કરે છે. આ બધી જે છે એ વિવિધ એકમો દ્વારા ઉત્પન્ન, વિવિધ સાધનો દ્વારા ઉત્પન્ન કરવામાં આવતા જે અવાજ છે એની મેં તમને અહીંયા વાત કરી રહ્યો છું તમારી સાથે. મારે બે બીજી વાત તમારી સાથે અહીંયા ખાસ કરવી છે કે એક તો તમને કીધું છે કે પ્રોબ્લેમ શું થશે, તો કીધું લાંબા સમય સુધી ધ્વનિ સ્તર જે છે એ શહેરોની અંદર ઊંચું રહેશે ને તો વ્યક્તિઓની શ્રવણ શક્તિ, કાનની સાંભળવાની ક્ષમતા જે છે ને એને નુકસાન થઈ શકે છે. ઘોંઘાટ વધી જાય ને તો મિત્રો ઘણી વખત શું થાય, વ્યક્તિની અંદર હૃદયના સ્પંદન બહુ એકદમ ધબકારા વધવા માંડે, પરસેવો વળે જે છે, અણગમો વ્યક્તિને થઈ જાય, પછી વ્યક્તિની અંદર જે છે એ ધીરે ધીરે સ્વભાવ ચીડિયાપણું થઈ જાય, વ્યક્તિ જે છે વાત વાતમાં ચીડિયા બની જાય છે, શ્વાસની ગતિ બદલાઈ જાય, શ્વાસ લેવાની, એના શારીરિક તકલીફો ઉત્પન્ન થાય, અનિંદ્રા છે, નિરાશા છે, આવી ઘણી બધી અસરો જે છે ને એ આ હાઈ જે સાઉન્ડ છે એની શરીરની ઉપર જોવા મળતી હોય છે આપણને. આ માટે આપણે તમે જો જોવા જશો ને તો તમને લગભગ ખાસ કરીને તમે જોયું હશે કે સ્કૂલ પાસે તમે નીકળો કે દવાખાના પાસે નીકળો ને તો ચોખ્ખું લખેલું જ હશે કે સાયલન્ટ ઝોન. સાયલન્ટ ઝોન એટલા માટે કારણ કે અહીંયા હોર્ન વગાડવાની પણ મનાઈ છે. સ્કૂલ છે, હોસ્ટેલ્સ હોય છે અથવા તો હોસ્પિટલ્સ હોય છે, તો આ જગ્યા પર મનાઈ ફરમાવવામાં આવેલી છે. તમે સિનેમા ઘરની અંદર જશો કે કોઈ બી મોટી જગ્યા પર જશો તો ત્યાં ધ્વનિ શોષકો તમને જોવા મળશે. ધ્વનિ શોષકોમાં તમને ખબર છે સિનેમાની દિવાલ નાના નાના કાણા ધરાવતી હોય, એ એટલા માટે કારણ કે ત્યાં જે છે ને સાઉન્ડ એબ્સોર્બ થઈ જાય છે. આ પ્રકારના સાઉન્ડ એબ્સોર્બર્સનો યુઝ કરવાથી પણ ધ્વનિ પ્રદૂષણ જે છે એની અંદર ઘટાડો કરી શકાય છે. ત્રીજી મારે તમારી સાથે વાત કરવી છે મફલર સ્કીમ. મફલર સ્કીમ શું છે અને ગ્રીન મફલર સ્કીમ કહેવાય. ગ્રીન મફલર સ્કીમ એટલે કે આસોપાલવ અને લીમડાના જે વૃક્ષ છે એ રોડની બંને સાઈડ ઉગાડવામાં આવે.
રોડની બંને સાઈડ જે છે મફલર સ્કીમને અંતર્ગત જ્યારે લીમડાને આસોપાલો ઉગાડવામાં આવે તો આના કારણે કમ્પેરેટિવલી શહેરના પ્રદૂષણની અંદર જે છે ને એ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આ બહુ મહત્વની વસ્તુ છે. આપણે જાણીએ છીએ મિત્રો લાઇકેન્સ વિશે, તમે જાણો છો લાઇકેન્સ જે છે ને એ હવાના પ્રદૂષણ જે કરે છે ને એના માટેના એક ટૂંકમાં ઇન્ડિકેટર્સ છે, ઇન્ડિકેશન કરે છે આપણને હવાનું જે પ્રદૂષણ થાય ને. લાઇકેન્સ એ જગ્યા ઉપર આપણને ક્યારેય નહીં જોવા મળે કે જે જગ્યા પર પ્રદૂષણ જે છે એનું પ્રમાણ આપણને વધારે જોવા મળશે, કારણ કે લાઇકેન્સ પ્રદૂષણ, લાઇકેન્સ એટલે જ આપણને હંમેશા ઊંચા વિસ્તારોમાં જોવા. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઇફસ્ટાઇલ સાથે સંલગ્ન થઈ રહી છે, અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ, ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે, અને આ એપ ખાસ કરીને ધોરણ 9-12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌ પ્રથમ રજિસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા OTP મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌ પ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઇવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઇવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.